રાજુલા ખાતે યોજાયેલ બાભક જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં 19 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલાના મુસ્લિમ સમાજના યુવક મંડળ એવા એક્ટિવ ઇસ્લામિક યુથના સભ્યોએ પણ હાજર રહી રક્તદાન કરતા કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય અંબરીશ ડેરે ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. અમરેલીથી બધા મહેમાનોનું સ્વાગત છે. અમરેલીથી બધા મહેમાનોનું ખાસ સ્વાગત છે. આપણા મેહુરધામ મંગળદાસ બાપુ, મંગળદાસ બાપુ કાર્યકર્તા ગામ મંગળદાસ બાપુ રામપરા મોહનભાઈ સોસા પધાર્યા છે, એમનું સ્વાગત છે. રામપરા મોહનભાઈ સોસા આજ દિવસના લગ્ન છે. આજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત અને મારી સાથે આવેલા ભાઈ બાબુભાઈ રામ, બાબુભાઈ પૂજ્ય સંતો, આ સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આગેવાનો અને આજના દિવસે જે પ્રભુતામાં પગલા પાડવા માટે જે નવ દંપતીઓ જઈ રહ્યા છે, તે સૌ નવ દંપતીઓ, તેમના સૌ કુટુંબીજનો, તેમના સૌ પરિવારજનો અને સાથે આ સમાજના આવેલા સૌ વડીલો, યુવાન દોસ્તો અને માતાઓ બહેનો, અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. આ સમૂહ લગ્ન સમિતિને કે જે છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી અને સમાજને એક કાંચને બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે એટલો સારો સમય છે કે પોતાના પરિવારના બાળકને, એના મા બાપે એના શિક્ષણની ચિંતા કરવાની જરૂર નથી, એના અભ્યાસની ચિંતા કરવાની જરૂર નથી. અને સમય આવે પોતાના વહાલ સોયા બાળકોને, એટલે કે દીકરા દીકરીના લગ્નની પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે બધા જ સમાજો એટલી બધી પ્રગતિ કરી રહ્યા છે, આ બધી જ પ્રગતિમાં સમાજના છેવાડાના માનવીને એ જયારે જોડી રહ્યા છે અને આખે આખી ચિંતા માત્ર કુટુંબ નહીં, માત્ર પરિવાર નહીં, પણ આખો સમાજ અને સમાજની સાથે સાથે જોડાયેલા અન્ય સમાજો પણ કરી રહ્યા છે, ત્યારે આજનો સમય ખૂબ બધા માટે સારો છે. એટલા માટે પણ અભિનંદન પાઠવવા પડે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ આ કમિટી જે કામ કરી રહી છે તે ખૂબ સરાહનીય છે. કારણ કે આજે પોતા માટે પણ જો કંઈક કરવાનું આવે તો માણસને અઘરી પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે સમાજના છેવાડાના માનવી માટે, સમાજના છેવાડાના પરિવારની ચિંતા કરવા માટે આ ટીમ જ્યારે કટિબદ્ધ છે, ત્યારે ફરી વખત એમને ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે શુભેચ્છા પાઠવું છું આ નવ દંપતીઓને કે એ જ્યારે પોતાના ગૃહસ્થ જીવનમાં પગલા માંડી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં પોતાનું કુટુંબ, પોતાનો પરિવાર, પોતાના ઘરના સંસ્કારો, પોતાના પરિવારની જે રીત રિવાજો છે એને લઈને જ્યારે એમને આગળ ધપવાનું છે, ત્યારે આવનારા સમયની અંદર કુદરત એમને પણ ખૂબ આશીર્વાદ પાઠવે, એમનું નવજીવન દાદા ખૂબ સારી રીતે પસાર થાય અને આવા ગુદેવો અને સાધુ દ્વારા પણ વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે જે આગળ વધી રહ્યા છે એમાં કુદરત એમને ખૂબ સહકાર આપે. સાથે સાથે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આ વિસ્તારમાં કે અન્ય વિસ્તારના લોકો જયારે આવું અહીંયા જયારે સારું કાર્ય કરી રહ્યા હોય ત્યારે મને પણ અહીંયા કંઈક ને કંઈક લાભ આ કમિટી આપ્યો છે, એ બદલ હું મારો પણ રાજીપો વ્યક્ત કરું છું અને આપ સૌને ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જે પણ કંઈ કરવાનું થશે આ સમાજ માટે કે અન્ય સમાજ માટે કે આ વિસ્તાર માટે કે અન્ય વિસ્તાર માટે, તો ચોક્કસપણે તમારા બધા જ સાથે ખભે ખભો મિલાવી અને ચોક્કસ આગામી સમયમાં પણ કામ કરીશ.
થોડું મોડું થયું, આજે ખૂબ લગ્નો છે, જુદા જુદા પ્રસંગો પણ ઘણા બધા છે, ત્યારે આપ બધા વચ્ચે આવવાનું થોડું મોડું થયું છે, તેમ છતાં પણ આવનારા સમયની અંદર આપ બધા સાથે સમાજ ઉપયોગી લોક ઉપયોગી જે પણ કંઈ કામો આપણે કરવાના થશે એ ચોક્કસપણે કરીશ. મને અહીંયા બોલાવી અને આદરપૂર્વક આપ બધાનો સ્નેહ મળ્યો અને બે શબ્દો બોલવા મળ્યા એ બદલ આ કમિટીનો અને સર્વે સમાજના લોકોનો આભાર માની અને વિરમું છું. જય હિન્દ.